ભગવાન વિશ્વકર્મા એક કળા અને કારીગરીના દેવ તરીકે ઓળખવામાં આવે છે. આથી જ તેમના પુત્ર ખૂબ જ કુશળ કારીગર હોય છે. ભગવાન વિશ્વકર્માના ખૂબ જ જૂજ મંદિર ભારતમાં આવેલા છે. તેમાંનું એક ડાકોરમાં 100 વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ખાસ તેમનું સિંહાસન સોનાનું બનાવવામાં આવેલું છે. લગભગ ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં વિશ્વકર્માનું સોનાના સિંહાસનવાળું મંદિર હોય તેવું એક આ ડાકોરમાં જ આવેલું છે. આજે આપણે જાણીશું આ મંદિરના ઇતિહાસ વિશે. જય વિશ્વકર્મા. મારું નામ સુથાર ચિરાકુમાર દિલીપભાઈ, ગામ કાલસર. હું આ વિશ્વકર્મા મંદિર ડાકોરમાં કમિટી સભ્ય છું. પહેલાં તો વિશ્વકર્મા એટલે શું? તો કે આ વિશ્વનું સર્જન કરનાર એવા વિશ્વકર્મા છે. આ મંદિરની વાત કરીએ તો ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં સૌ પ્રથમ સુવર્ણ મંદિર એવું વિશ્વકર્મા મંદિર સૌથી પ્રથમ મંદિર છે. મંદિરની વાત કરીએ તો મંદિરનું નિર્માણ સ્થાપના જે મંદિરની સ્થાપના છે એ 1971માં થઈ હતી, જેમાં લગભગ 110 વર્ષ જૂનું છે. તેના આદ્ય સ્થાપક એવા કાલસર ગામના વતની એવા મેવાડા સુથાર સમાજના સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ગિરધરભાઈ સુથાર તરફથી આ જગ્યા તથા મંદિરનું નિર્માણ કરેલ છે. મંદિરની વાત કરીએ તો મંદિરમાં લગભગ તમામ ફેસિલિટી ઉત્તમ સુવિધાઓ સમાવેશ કરેલો છે. લગભગ 100 રૂમોનું નિર્માણ કરેલું છે. હાલ પણ લગભગ 15-20 નવી રૂમો નવીનીકરણ એસી ફૂલ એસી સાથે ફૂલ ફર્નિચર સાથે એનું નિર્માણ કરેલ છે. મંદિરની અંદરની મૂર્તિની વાત કરીએ તો મંદિરની મૂકેલી મૂર્તિ છે એ આરસ પાડની છે. એ લગભગ એની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 1986 માક્ષ સુદ 5મને દિવસે કરવામાં આવે છે. અને આ દિવસે પણ અમે આરતી તથા નાનો અંકોટ વિશ્વકર્મા મંદિરને વિશ્વકર્મા ભગવાનને ધરવામાં આવે છે. અને વખતો વખત આ મંદિરમાં અનેક સુધારા થયા છે. નવા નવા સ્કીમ લાવીને આ મંદિરને કઈ રીતે આગળ લઈ જવા એવા પ્રયોગ કરવામાં આવ્યા છે. અને 2020માં જે એ વખતના પ્રમુખ હતા એવા ચંદ્રકાંતભાઈ સુથાર, એમના એક સ્કીમથી કે આ મંદિરની જે અંદર ગર્ભગૃહમાં મૂકેલી મૂર્તિ છે એ આપણું સિંહાસન સોનાથી મળવામાં આવે એવો એક એનો વિચાર આવ્યો અને 2020માં આ કામ પૂર્ણ કર્યું. લગભગ ઘણા નામી અનામી તમામ દાનથી આ સિંહાસન શક્ય બન્યું છે. જય વિશ્વકર્મા.